धोरण 12 विषय अर्थशास्त्र प्रकरण 6 बेरोजगारी। अगौ अपने बेरोजगारी कोने कहवाय, बेरोजगारी स्वरूप, बेरोजगारी मापदंडो, बेरोजगारी प्रकार, बेरोजगारी कारण, बेरोजगारी घटाड़वाना उपायों जी गया। हवे जो ये बेरोजगारी ये समस्या छे ये दूर करवा माटे नी राज्यनी योजनाओ सो बेरोजगारी समस्या दूर करवा माटे नी योजनाओ बेरोजगारी समस्या ए जेम जेम समय जतम वधती जाए एना माटे मैं तमने कीधुं छे के मोटामां मोटुं कारण छे वस्ती वृद्धिनो दर। जेम जेम वस्ती वृद्धि दर वधतो जशे तेम तेम बेरोजगारीनो पण वधारो थशे। कारण कि रोजगारी सर्जन पूरता प्रमाण में थई शकतुं नथी माटे तो अहीं बेरोजगारी दूर करवा माटे केन्द्र सरकार द्वारा अने राज्य सरकार द्वारा घणी बधी योजनाओ दाखल करवामां आवी छे। 1950 માં આયોજન પંચની રચના કરવામાં આવી, ત્યારબાદ 1951 થી પંચવર્ષીય યોજના લાગુ કરવામાં આવી અને 1-4 યોજના સુધી આપણે યોજનાબદ્ધ રીતે આયોજન રીતે વિકાસ કરવાનો પ્રયત્ન કર્યો અને તે વખતે એમ હતું કે યોજનાકીય રીતે આપણે આર્થિક વિકાસ કરી રહ્યા છીએ એટલે બેરોજગારી એ સમસ્યા હલ થશે, પરંતુ તેવું બન્યું નહીં। એટલા માટે 5મી યોજનાથી આના માટે વધારે ધ્યાન આપવામાં આવ્યું કે બેરોજગારી દૂર કરવા માટે ખાસ કરીને 5મી યોજનાથી આનું લક્ષ્ય વધારે આપે તો એના દ્વારા 5મી યોજનામાંથી 5મી યોજના પછી આપણે સંકલિત ગ્રામ વિકાસ કાર્યક્રમો કર્યા, કામના બદલામાં અનાજની યોજના લાગુ કરી, જવાહર રોજગાર યોજના લાગુ કરી, નહેરુ રોજગાર યોજના લાગુ કરવામાં આવી, સુવર્ણ જયંતિ ગ્રામ રોજગાર યોજના લાગુ કરવામાં આવી, સુવર્ણ જયંતિ શહેરી રોજગાર યોજના લાગુ કરવામાં આવી, ગ્રામીણ યુવકોને સ્વરોજગારી મળી રહે તે માટેની તાલીમ આપતા કાર્યક્રમો કરવામાં આવ્યા, તેમજ નેશનલ ગ્રામીણ રોજગારી ગેરંટીનો કાર્યક્રમ કરવામાં આવ્યો મનરેગા તરીકે, મનરેગા કૌશલ્ય વિકાસ કાર્યક્રમ કરવામાં આવ્યો, શ્રમેય જયતે જેવા કાર્યક્રમો કર્યા, સ્કિલ ઇન્ડિયા, મેક ઇન્ડિયા જેવા બધા કેન્દ્રીય કક્ષાએ બેરોજગારી ઘટાડવા માટેના આ બધી યોજનાઓ લાગુ કરવામાં આવી। પરંતુ આ બધા કાર્યક્રમો થયા એ કાર્યક્રમો દ્વારા
बेरोजगारी में घटाड़ो करी सकायो छे, परंतु वस्ती वृद्धि दरनी कक्षाए एटलो आ बेरोजगारी वृद्धि दर घटाड़ी सकायो नथी। कारण के बेरोजगारी नो वृद्धि दर वधारे छे, अने एना करता वधारे वस्ती वृद्धि दर छे। आगर बात करिए थी आपणे के एक ऑस्ट्रेलिया जेटली वस्ती दर वर्षे भारत में वधे छे। એટલે વિચાર કરો તો ક્યાંથી આપણે આટલી બધી રોજગારીનું સર્જન આપણે કરી શકીએ? દર વખતે દર વર્ષે આપણે 1.7 કરોડ વસ્તી ભારતમાં વધે છે, તો તેની સંદર્ભમાં એટલી રોજગારીની તકોનું સર્જન થઈ શકે નહીં? શું તો તેને ધ્યાનમાં રાખીને પણ આ બધી યોજનાઓને ધ્યાનમાં રાખ્યા બાદ પણ બીજી બધી યોજનાઓ પણ લાગુ કરવામાં આવી છે, કઈ છે તે જોઈએ આપણે। મનરેગા યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાહેધરી ધારો, આ યોજનાની શરૂઆત અને મનરેગા યોજના તરીકે ઓળખવામાં આવે છે। આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે। બીજી ફેબ્રુઆરી 6ની અંદર અગાઉ જે સંકલિત ગ્રામ વિકાસ યોજનાઓ હતી, બીજી ફેબ્રુઆરી 6 જેની અંદર પછાત જિલ્લાની અંદર પછાત જિલ્લાઓમાં ગ્રામડાઓની અંદર જે ગરીબી રેખા નીચે જીવે છે, જે બેરોજગાર છે, તેઓ માટે 2 ઓક્ટોબર 9 થી આ યોજના એને મનરેગા યોજના શરૂઆત કરવામાં આવી છે। એ જૂની બધી યોજનાઓ હતી એનું સંકલન સાધીને આ યોજનાની શરૂઆત કરવામાં આવી છે, તેને મનરેગા યોજના તરીકે ઓળખવામાં આવે છે। આમાં જે પછાત પરિવાર છે તો એ પરિવારમાંથી 1 વ્યક્તિને, શું કોઈ પણ 1 વ્યક્તિને 100 દિવસની 1 વર્ષમાં 100 દિવસની રોજગારી મળી રહેશે એવો ધારો પસાર કરવામાં આવેલો છે। જે જે પછાત પરિવારો છે તેમાંથી કોઈ 1 વ્યક્તિને 100 દિવસની રોજગારી આપવામાં આવશે જ એવો ધારો પસાર કર્યો છે। એના માટે અને આમાંથી પછી આ યોજનામાં 1/3 અનામત સ્ત્રી અનામત રાખવામાં આવે છે, 1/3 ભાગ સ્ત્રી અનામત તરીકે રાખવામાં આવેલો છે, અને ઓછામાં ઓછું વેતન મળશે જ એની ખાતરી આપવામાં આવે છે। ન્યૂનતમ વેતન જે ધારાધોરણ અનુસાર ન્યૂનતમ વેતનની જે મર્યાદા નક્કી કરી છે એ મર્યાદા અનુસાર વેતન આપવામાં જ આવશે।
અને આ વેતન જે છે એને કાર્ય કર્યું હોય એ કાર્ય પૂરા થઈને 7 દિવસની અંદર તેને આ વેતન આપી દેવામાં આવશે। 7 દિવસની અંદર જો અને પાછું બને ત્યાં સુધી આ યોજના અંતર્ગત વ્યક્તિના રહેઠાણની 5 કિલોમીટરની અંદર જ એને આ કાર્ય મળે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવશે। અને જો 5 કિલોમીટરના વિસ્તારની અંદર એને કાર્ય ન મળે તો તેના વેતનમાં 10% વધારો આપવામાં આવશે। સામાન્ય રીતે જો 200 રૂપિયા કાર્ય વેતન પ્રથા ચાલતી હોય અને તેને 10 કિલોમીટર દૂર જઈને કાર્ય કરવું પડતું હોય તો એને 200ને બદલે 220 રૂપિયા વેતન તરીકે આપવામાં આવે। તેમજ પાછું આની અંદર એક જોબ કાર્ડ બનાવવામાં આવશે। આ જોબ કાર્ડ 5 વર્ષ માટે વેલિડ રહેશે। વેલિડ ખબર છે આપણે મોબાઈલની અંદર અમુક દિવસ સુધી વેલિડિટી ચાલતી હોય છે। અહીંયા પણ જે જોબ કાર્ડ બનાવીશું એ 5 વર્ષ સુધી માન્ય કરવામાં આવશે। અને પાછું એક મહત્વની વસ્તુ એ છે કે જોબ કાર્ડ બન્યાથી એનું રજીસ્ટ્રેશન થયાથી જો તેને 15 દિવસની અંદર રોજગારી પૂરી પાડવામાં ન આવે તો તેને બેરોજગારી ભથ્થું પણ આપવામાં આવશે। એટલે અહીંયા આગળ આ ધારો કેવો સખત બનાવવામાં આવે છે, મતલબ કે અહીં બેરોજગારી વ્યક્તિને આર્થિક રીતે મદદ કરવા માટેની કેટલું સચોટ બાબતોનું ધ્યાનમાં રાખવામાં આવે છે। આર્થિક રીતે પરિવારને નુકસાન ન થાય, આર્થિક સલામતી અનુભવે તે પ્રકારનો આ કાયદો કરવામાં આવ્યો છે। અને મહત્વની વસ્તુ એ છે કે આ ધારા પસાર કરવામાં આવ્યો, ધારો લાગુ કરવામાં આવ્યો તો આનો લાભ દરેક વ્યક્તિએ લેવો જોઈએ। તો આવી રીતે મનરેગા કાર્યક્રમ અંતર્ગત બેરોજગારી પર સીધો પ્રહાર થાય તે પ્રકારના પ્રયત્ન કરવામાં આવે છે। ત્યારબાદ જોઈએ આપણે પંડિત દીનદયાળ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના। પંડિત દીનદયાળ ઉપાધ્યાય મહાત્મા ગાંધીજીએ કીધું છે શ્રમનું મહત્વ તેમણે સમજાવ્યું છે। દરેક વ્યક્તિ શ્રમ કરીને પોતાની રોજગારી મેળવવી જોઈએ, માનસિક કે શારીરિક। એટલા માટે પંડિત રવિશંકર શાસ્ત્રીએ, પંડિત લાલબહાદુર શાસ્ત્રીએ જય જવાન જય કિસાન નો નારો આપ્યો હતો। બંને વ્યક્તિ શ્રમ કરે, જય જવાન જય કિસાન। તો અહીંયા આગળ આ યોજના લાગુ કરવામાં આવી છે
आ योजना की शुरुआत 16 ऑक्टोबर 2014 में शुरुआत करवामां आवी छे। आ योजना की अंदर युवाओं ने परिवार खास कर असंगठित क्षेत्र में जे व्यक्ति असंगठित क्षेत्र में आए थे जे लोगों ने सरकारी नौकरी नहीं तेवा क्षेत्र में जेने असंगठित क्षेत्र कहे तेमना माटे स्वास्थ्य आर्थिक सुरक्षा संचालन कौशल्य विकास थाय ते प्रकारना कार्यक्रमों करावा जोईए। स्वास्थ्य ने सुरक्षा मळी रहेवी जोईए, तेने आर्थिक सलामती अने सुरक्षा नो अनुभव थाय, तेमज संचालन कौशल्य विकास थाय। संचालन कौशल्य विकास थाय ते प्रकारनो तेमज औद्योगिक विकास थाय ते प्रकारनो वातावरण उभुं थवुं जोईए। औद्योगिक विकास माटेनो वातावरण शुं अहीं खास महत्वनो छे के जो उद्योगनो विकास करवो होय तो ते प्रकारनी माल सामान એટલે બીજા ટૂંકમાં કહીએ તો ઉત્પાદનના ચારે ચાર સાધનો તેને તે વિસ્તારમાંથી પ્રાપ્ત થતા હોવા જોઈએ તો ઔદ્યોગિક વિકાસનું વાતાવરણ ઊભું થઈ શકે। તો તે પ્રકારનો કાર્યક્રમ અહીંયા આગળ આ યોજનાની અંદર લાગુ કરવામાં આવેલો છે। ત્યારબાદ પંડિત દીનદયાળ पंडित दीनदयाल उपाध्याय ग्राम ज्योति योजना पंडित दीनदयाल उपाध्याय ग्राम ज्योति योजना अगाउ आपणे ग्रामीण विद्युतीकरण योजना चालती थी तेनी जग्याए ग्रामीण अंदर ग्राम्य विस्तार नी अंदर 24 कलाक अने साथे 7 दिवस वीजळी मळी रहे તે માટેની આ યોજના લાગુ કરવામાં આવી છે। અગાઉ યોજના તો છે જ, ઉજાલા યોજના, સૌર્ય ઉર્જા યોજના, ઘણી બધી યોજના છે, પરંતુ અહીંયા આગળ ખાસ કરીને ઉદ્યોગોનો વિકાસ થાય તે માટે ઉદ્યોગનો વિકાસ થાય તે માટે ખાસ ઔદ્યોગિક વાતાવરણ મળી રહે તે માટે ખાસ ग्राम्य विस्तार की अंदर भारत की अंदर 5.5-6 लाख गामडा आवेला छे अने हजी पण केटला ग्राम्य विस्तार की अंदर वीजळी पूरी पाड़ी सकाती नथी। तो अहीं तो गामडा नी अंदर आ योजना अनुसार 24 कलाकनी वीजळी मळी रहे अने साथे 7 दिवस मळी रहे તે પ્રકારની યોજના કરવામાં આવી છે, જેથી કરીને ઔદ્યોગિક વાતાવરણ મળે, લોકો ત્યાં આગળ ઉદ્યોગો સ્થાપવા જાય। આજની તારીખમાં પણ ભારતની અંદર ગ્રામ્ય કક્ષાએ આંતરમાળખાકીય સેવાઓ પૂરતા પ્રમાણમાં વિકાસ થઈ શકી નથી, એમાં એક છે વીજળીની સેવા। આ વીજળીની સેવાને કારણે થઈને ભારતના ગ્રામ્ય વિસ્તારમાં ઉદ્યોગોનો વિકાસ થતો નથી। તો અહીં આ યોજના દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં 24 કલાક વીજળી મળી રહે તે પ્રકારની યોજના બનાવવામાં આવેલી છે। ત્યારબાદ ગ્રામીણ કૌશલ્ય યોજના
ग्रामीण कौशल्य योजना पंडित दीनदयाल उपाध्याय ग्रामीण कौशल्य योजना आ योजना ने शुरुआत पच्चीस सप्टेम्बर 2014 आ योजना अंतर्गत 18-35 वर्ष युवा स्वरोजगारी मिली रहे ते प्रकार कौशल्य नो विकास थाय प्रकार की तालीम आप स्वरोजगार प्राप्त कर सके तेवी तेमनो कला विकसे ते प्रकार की तालीम पूरी पाड़ आग जो आप संचालन शक्ति विकास थाय स्वास्थ्य सुरक्षा संचालन कौशल विकसे प्रकार की तालीम आप खास कर युवा ने ग्रामीण युवा ने स्वरोजगार मिली सके प्रकार की तालीम कार्यक्रमों आ योजना अंतर्गत करेली योजना है प्रधानमंत्री कृषि सिंचाई योजना प्रधानमंत्री कृषि सिंचाई योजना आ योजना अंतर्गत आ योजना ने शुरुआत 1 जुलाई 2015 में शुरुआत करवामां हर खेत को पानी आ सूत्र अनुसार दरेके दरेक खेतर ने पानी मिली रहे ए माटे ने सिंचाई सगवड़ उपलब्ध थाय ए प्रकार की योजना आमां लागू करवामां आवी छे अने उत्पादन वधे कृषि उत्पादन वधे लोकोनी आवक वधे ते प्रकारनी सिंचाई योजना आनी अंदर दरेक खेतरने पानी मळी सके हर खेत को पानी सूत्रनो आधार राखीने सिंचाईनी सगवड मळी रहे ते प्रकारनी योजना अहींया करवामां आवी छे अहींया आपणो आ चेप्टर पूरो आजनो होमवर्क तमारो आ बधी योजनाओ तमारे लखीने तैयार करवानी छे बराबर आजे